એક તરફ ભાજપના નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે, રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ કવાયત તેજ કરી દીધી છે. સીધા લઈ જઈ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જે બુથ લેવલની કામગીરી ચાલી રહી છે, જનમિત્ર પેજ પ્રભારીની એ કામગીરીનું રિવ્યૂ કરવામાં આવશે. દરેક બુથ પર શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી કોંગ્રેસમાં જે કાર્યકરો જોડાયા છે એમને આવનારા સમયમાં કઈ રીતે સક્રિય રીતે પક્ષના કાર્યક્રમમાં જોડી શકાય એની ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે પ્રચાર પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવો, પ્રચારની રણનીતિ નક્કી કરવી, વિવિધ કમિટીઓની રચના કરવી અને એક ડોર ટુ ડોર કેમ્પેન પ્લાન કરી અને લોકસભાની ચૂંટણીની તૈયારીમાં સૌ સાથે મળીને લાગી જાય એ માટે આજે વિસ્તૃત ચર્ચા કરી અને ચોક્કસ સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કરીને જાહેર કરવામાં આવશે. પ્રોજેક્ટ શક્તિ અને જનમિત્ર લાંબા સમયથી જાળવે છે, કેટલી કામગીરી પૂર્ણ થઈ, કારણ કે તમે એનો કલર રિપોર્ટ પણ આપ્યો, ગુજરાતની કામગીરી કેવી? ગુજરાતમાં શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત 4,35,000 કરતાં પણ વધારે લોકો શક્તિ પ્રોજેક્ટમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે અને જનમિત્ર કાર્યક્રમ જે કે જેને બૂથ ઇન્ચાર્જ તરીકે અમે પસંદગી કર્યા છે એવા 50,000માંથી 42,000 કરતાં પણ વધારે બૂથો પર જનમિત્રોની પસંદગી કરવામાં આવી છે. અનેક વિધાનસભા વિસ્તારમાં વિસ્તૃત તાલીમ આપીને એમને આઈકાર્ડ પણ આપવામાં આવ્યા છે. સાથે સાથે બૂથ ઇન્ચાર્જથી આગળ વધીને પેજ પ્રભારી બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને એક સમયબદ્ધ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. વિધાનસભા સીટ દીઠ એક એક અમારા પ્રદેશના મંત્રીશ્રીને જવાબદારી સોંપી અને પેજ પ્રભારીને જનમિત્ર બધી કામગીરી જાન્યુઆરી મહિનાના અંત સુધી પૂર્ણ કરી આ તમામ લોકોને બૂથ પરની ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવશે અને બૂથ જીતવાની રણનીતિ સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવામાં આવશે. ખૂબ ટૂંકો સમય છે અને આખા દેશમાં રાહુલજી પ્રવાસ કરે એ માટે વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખશ્રીને હોદ્દેદારોની માગણી ગઈકાલે મીટિંગમાં રજૂ કરવામાં આવી છે. એ જ અનુસંધાને ગુજરાતમાં પણ રાહુલજી વધુમાં વધુ સમય આપે એ માટેની પણ વિનંતી કરવામાં આવી છે. હું માનું છું કે ફેબ્રુઆરી મહિનામાં રાહુલજી ગુજરાતમાં આવે એ માટેની અમારી જે વિનંતી છે એને ગ્રાહ્ય રાખીને તારીખો ફાળવવામાં આવશે અને ચૂંટણી જાહેર થતાં પહેલા રાહુલજીનો ગુજરાતમાં પ્રવાસ ગોઠવાય એ રીતનું અમારું આયોજન છે. જાન્યુઆરી મહિનાના અંત સુધી પ્રદેશ ચૂંટણી સમિતિ ઉમેદવારોની પેનલ ફાઇનલ કરી અને એઆઈસીસીમાં મોકલી આપે એવું એક ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે અને એના જ ભાગ સ્વરૂપે અમારા સંગઠન પ્રભારી રાજીવ સાતવજીએ છેલ્લા સમયમાં સતત લોકસભા ઇન્ચાર્જ સાથે, અમારા સિનિયર આગેવાનો સાથે, અમારા એઆઈસીસીના બંને સેક્રેટરીશ્રીઓ જિલ્લા લેવલ પર જઈ અને વિધાનસભા વાઇઝ કાર્યકરોને આગેવાનોને મળી રહ્યા છે, અભિપ્રાય જાણી રહ્યા છે અને આ ચોક્કસ સમયમર્યાદામાં પ્રદેશ ચૂંટણી સમિતિ પેનલ બનાવીને જાન્યુઆરી મહિનાના અંત સુધી એઆઈસીસીમાં સબમિટ કરે એવું એક આયોજન છે. જે લોકસભા સીટની જેવી રાજકીય અને સામાજિક પરિસ્થિતિ હશે એ મુજબના નામો ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યાંની પરિસ્થિતિ મુજબ ઘણી જગ્યાએ સર્વાનુમતે જ્યાં એક જ ઉમેદવારનું નામ પસંદ થશે એ ઉમેદવારોના નામની જાહેરાત પણ વહેલી થઈ શકે એમ છે અને સાથે સાથે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ જગ્યાએ 2 કે 3ની પેનલ પણ બનાવવામાં આવશે. પક્ષનું રાહુલજીનું
સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસના કાર્યકરો અને પ્રજામાં સ્વીકૃત ઉમેદવારને પહેલી પ્રાથમિકતા આપી એના જ ભાગ સ્વરૂપે આજે ગુજરાતમાં શક્તિ પ્રોજેક્ટમાં જે 4 લાખ કરતાં પણ વધારે લોકો જોડાયા છે એમના પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે કે કોણ ઉમેદવાર હોઈ શકે. સાથે સાથે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્થાનિક સંસ્થા, સ્વરાજની સંસ્થાના પ્રતિનિધિઓ અને સંગઠનના લોકો તમામની પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે અને એમાં જે લોકપ્રિય ઉમેદવાર થઈને બહાર આવશે એવા લોકોને અગ્રિમતા આપવામાં આવશે. થેન્ક યુ.